હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું પુલાવ ફ્રેન્ડ્સ રાઈસને તમે બટેટા ભાત તરીકે વઘારેલા ભાત તરીકે તો બહુ જ ખાધા હશે તો આજે આપણે રાઈસમાં કંઈક વેરીએશન લઈને આવ્યા છીએ આજે હું તમને જે લાંબા દાવતના ચોખા આવે છે એ ચોખામાંથી પુલાવ બનાવતા શીખવાડીશ ફ્રેન્ડ્સ બને એટલા ચોખા લાંબા લેવા કે જેથી કરીને જ્યારે આપણો પુલાવ બની જાય ત્યારે ભાત લૂકમાં ખૂબ જ સરસ લાગે આપણે આ ચોખાને બેથી ત્રણ પાણીથી વોશ કરી લેશું વોશ થઈ જાય ત્યારબાદ આપણે સાદા જે પીવાનું પાણી હોય છે એ એડ કરી અને દોઢથી બે કલાક માટે રાખી દઈશું ફ્રેન્ડ્સ ચોખાને પલાળીને રાખવાથી એનો કુકિંગ ટાઈમ ખૂબ જ ઓછો થઈ જાય છે એટલે કે ગેસનો બગાડ પણ ઓછો થાય છે હવે મેં ચોખાને ફાસ્ટ ફ્લેમ પર કૂક થવા માટે રાખ્યા છે કૂક કરતી વખતે મેં તેમાં તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કર્યા છે તમને એવું લાગે કે આપણા ભાત અડધા જેટલા બફાઈ ગયા છે ત્યારે તેમાં મીઠું એડ કરવું કે જેથી કરીને ભાતમાં ખારાશ અંદર સુધી પહોંચી જાય ભાતમાં ખારાશ અંદર સુધી પહોંચી જાય ત્યારબાદ આપણે તેમાં ભાતનો દાણો દાણો છૂટો થાય એ માટે તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ તમારે જો ભાતને સફેદ એકદમ મસ્ત બનાવવા હોય તો તમે આમાં લીંબુ પણ એન્ડમાં નીચોવી શકો કે જેથી કરીને આપણા ભાત ખૂબ જ વ્હાઈટ બને મારા ભાત અહીંયા બની ગયા છે તો ચલો આપણે હવે આગળની પ્રોસેસ જોઈએ આગળની પ્રોસેસમાં મેં અહીંયા એક પેન લીધેલું છે હવે આપણે આપણો પુલાવ તેલથી નહીં પણ બટરથી બનાવીશું મેં અહીંયા મોટું બટરની સ્પૂન ગણો અથવા તો એક મોટી સ્લાઇડ ગણો એટલું બટર લીધેલું છે તમે તમારા બાતની અકોર્ડિંગ બટરનું પ્રમાણ વધારે અથવા તો ઓછું કરી શકો છો બટરને આપણે આવી રીતના હલાવી અને ખૂબ જ સરસ રીતે મેલ્ટ કરી દઈશું આપણું બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક તમાલપત્ર અને મરચું એડ કરીશું હવે આપણે આપણું તમાલપત્ર અને મરચું સાંતળાઈ જાય ત્યારબાદ મેં આદુ મરચાં અને લસણના પીસીસ લીધા છે તમે અહીંયા પીસીસ અવોઈડ કરવા માગતા હોય તો ત્રણેયની પેસ્ટ પણ બનાવી શકો છો આ પેસ્ટને બટરમાં ખૂબ જ સારી રીતે સાંતળીને બધા વેજીઝ એડ કરીશું વેજીટેબલ્સમાં મેં અહીંયા કેપ્સિકમ ગાજર બટેટા અને વટાણા લીધેલા છે ફ્રેન્ડ્સ મેં આને સેમી કૂક કરેલા એટલે કે બાજુના ગેસ પર ફાસ્ટ ફ્લેમ પર પાણી ઉકળતું હતું એમાં મેં આ બધા વેજીસ એડ કરી અને બફાઈ જાય એટલે કે એંસીથી નેવું ટકા બફાઈ જાય ત્યાં સુધી રાખેલા હતા આ બધું પેનમાં ખૂબ જ સરસ રીતે સાંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું ડુંગળી આપણે અદકચરી રીતે એટલી જ આપણે હલાવવાની છે કે જેથી કરીને આપણે જ્યારે પુલાવ ખાશું ત્યારે ડુંગળીનો ટેસ્ટ અને ક્રન્ચીનેસ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ આમાં કોઈ પણ મસાલો આપણે કરીએ તો ખૂબ જ સરસ લાગે છે તમે આમાં ગરમ મસાલો બીજા કોઈ ચાટ મસાલા અથવા તો જે રેડી પુલાવનો મસાલો આવે એ પણ કરી શકો છો મેં આને સ્પાઈસીનેસ આપવા માટે શેઝવાનની લસણની ચટણી એડ કરેલી છે જો તમારે બહારની ચટણી અવોઈડ કરવી હોય તો તમે ઘરે લસણ ખાંડી અને જે આપણે રેગ્યુલર લસણની ચટણી બનાવતા હોઈએ છીએ તમે આમાં એ પણ ઉમેરી શકો છો આપણી લસણની ચટણી આમાં ઉમેરાઈ છે ત્યારબાદ આપણે તેને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર આ બધા વેજીસને બટરમાં સોતી થવા દઈશું ખૂબ જ સરસ રીતે આ બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સોલ્ટ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા સોલ્ટ એટલું જ એડ કરવાનું છે કે જેટલા તમે વેજીટેબલ્સ એડ કર્યા છે કારણ કે આપણે ભાતના ભાગનું મીઠું તો ઓલરેડી ભાતને બનાવવા વખતે જ એડ કરી દીધું હતું હવે આપણે એમ લાગે કે સોલ્ટ પણ આની સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે ત્યારે આપણા કૂક કરેલા રાઈસનામાં એડ કરી દઈશું હું તમને બતાવું છું અહીંયા કે રાઈસનો રાઇસનો દાણો દાણો છૂટો છે એટલે કે આ પુલાવ ટેસ્ટમાં અને લુકમાં બંને રીતે સરસ લાગે છે તમે જોઈ શકો છો એવી રીતના દાણું દાણો છૂટો બન્યો છે જો તમારા ભાત છૂટા ન હોય તો તમે એકવાર કૂક થયા બાદ ખૂબ જ ઠંડુ પાણી એના ઉપર રેડી શકો અથવા તો આઈસ ક્યુબ્સ એટલે કે બરફના ટુકડા પણ એમાં મૂકી શકો કે જેથી કરીને તમારા ભાતનો દાણે દાણો અલગ રહે સો ફ્રેન્ડ્સ આપણા પુલાવ ઓલમોસ્ટ રેડી છે હવે હું આવી રીતના એને ધીમે ધીમે હલાવીશ બહુ પ્રેશરથી હલાવવાની બિલકુલ પણ જરૂર નથી નહીતર આપણા રાઇસ છે એ પુલાવની બીજા બધા વેજીસ સાથે ચોટી જશે એટલે બહુ હળવા હાથે અને આરામથી હલાવવાનું તો રેડી છે આપણા તવા પુલાવ એ પણ બટર સાથે તો તમે આને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો ફ્રેન્ડ્સ આપણી રેસિપી કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે બાજુમાં આપેલ બેલ બટનને પ્રેસ કરવાનું છે કે જેથી કરીને મારી અવનવી રેસિપીઝની નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે Thank you for watching. Keep supporting guys.